જેતપુરની બાજુમાં આવેલ સૌરાષ્ટ્રના બીજા નંબરનો વિશાળ ડેમ નર્મદા એકમાં હજુ 40% સુધી પાણી હોય. રાજકોટ જેતપુર તાલુકાના શહેરોમાં આ વર્ષે 31/7/2022 સુધી સમસ્યા નહીં રહે. જો વરસાદ ખેંચાય તો નર્મદા આધારિત યોજનાઓ ઉપર લોકોને પીવાના પાણીનો આધાર રાખવો પડશે. જેતપુરની બાજુમાં આવેલ સૌરાષ્ટ્રના બીજા નંબરનો વિશાળ ડેમ ભાદર એકમાં હજુ 40% પાણી હોય. રાજકોટ જેતપુરના તાલુકા શહેરને આ વર્ષ 31/7/2022 સુધી સમસ્યા નહીં રહે. જો વરસાદ ખેંચાય તો નર્મદા આધારિત યોજના પર લોકોને પીવાના પાણીનો આધાર રાખવો પડશે. જેતપુરની બાજુમાં આવેલ અને જેતપુરનું હૃદય એવો ભાદર એક ડેમ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો વિશાળ ડેમ ગણાય છે. 34 ફૂટની સપાટી ધરાવતો આ ભાદર ડેમમાં પાણીની કુલ ક્ષમતા 6648 MCFT છે, જે ગયા વર્ષ દરમિયાન ભારે વરસાદને લઈને ઓવરફ્લો થયેલ ભાદર ડેમ સિંચાઈ માટેનો મુખ્ય ડેમ છે. ડેમમાં સિંચાઈ માટે સૌરાષ્ટ્રની સૌથી લાંબી 195 કિમીના સિંચાઈ ધરાવતી ભાદર કેનાલ મારફત રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર 3 જિલ્લાઓના 42 ગામોની 26,800 હેક્ટર ખેતીની જમીન 195 કિમીમાં ફેલાયેલ સિંચાઈનું પાણી ખેડૂતોને આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા, જેતપુર નગરપાલિકા, અમરનગર જ્યોત યોજના, કાગવડ જ્યોત યોજના તેમજ ગોંડલ તાલુકા 4 જેટલી જૂથ યોજનામાં લઈ 65 જેટલા ગામોને આશરે 18 લાખ લોકોને પીવાના પાણીનો મેઇન ભાદર ડેમ પૂરું પાડે છે. હાલ કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો હોય, પાણીનો ઉપયોગ વધારે થતો હોય ત્યારે વી ઇન્ડિયા ન્યૂઝની ટીમ ભાદર એક ડેમની શું સ્થિતિ છે તે જાણવા ભાદર એક ડેમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે ડેમની મુલાકાતે ત્યારે વાત કરીએ તો ભાદર ડેમમાં હાલ 2870 FPMC જથ્થો એટલે કે 23.90 ફૂટ જેટલું પાણી હોય. ઉનાળુ પાક માટે 2000 હેક્ટર જમીન માટે સિંચાઈ માટે 1 પાળ અને પ્રી ખરીફ પાક માટે 2 પાળ કુલ 3 પાળ સિંચાઈ માટે આપવામાં આવશે. બાકીનું પાણી પીવાના પાણી માટે અનામત રાખવામાં આવશે. આગામી 31/7/2022 સુધી પાણીની કોઈ સમસ્યા જેતપુર રાજકોટ તાલુકાને રહેશે નહીં. હાલ ભાદર ડેમ 49% ભરેલ હોય, પીવાના પાણીની કોઈ સમસ્યા રહેતી નથી અને ઓગસ્ટ માસ પછી વરસાદ ખેંચાય તો સૌની યોજના અંતર્ગત નર્મદા ઉપર પાણીનો આધાર રહેશે. સર, અત્યારે ભાદર ડેમમાં સર કુલ કેટલી ક્ષમતા ધરાવે છે અને કુલ કેટલા ફૂટ પાણી છે? આપણે ભાદર એકદમ 34 ફૂટના લેવલે 66.48 MCFT પાણી ધરાવે છે, જ્યારે અત્યારે એનું લેવલ 23.70 ફૂટ છે અને ટોટલ 2870 MCFT પાણી છે. જો વાત કરીએ કેનાલની સિંચાઈ મારફતે તો કેનાલ છે તે કેવડી લાંબી કેનાલ છે અને કેટલું પાણી આપવામાં આવે છે અને કેટલા હેક્ટરને પાણી પીએસ માટે આપવામાં આવે છે? આજે કેનાલ આપણે મેઇન કેનાલ 76 કિલોમીટર લાંબી છે, જ્યારે એમના ડિસ્ટ્રીબ્યુટરી માઇનર બધું કરીએ તો આપણું નેટવર્ક અંદાજે 180-195 કિલોમીટર લાંબુ છે. જ્યારે આપણે એમાં પાણી આપીએ તો 26,800 હેક્ટર આપણો કલ્ચરેબલ કમાન્ડ એરિયા છે, એમાં આપણે અત્યારે 8000 હેક્ટરનું આયોજન છે, જેમાંથી અત્યારે ફોર્મ કલેક્શનની કામગીરી ચાલુ છે, જેમાં આપણે 48 ગામડાઓને સિંચાઈનું પાણી આપી શકીએ છીએ. જો પીવાના પાણીની વાત કરીએ તો ભાદર ડેમમાંથી ક્યાં ક્યાં શહેરમાં પાણી આપવામાં આવે છે અને કેટલી જૂથ યોજના હેઠળ પાણી આપવામાં આવે છે? એટલે ભાદર ડેમમાં પીવાના પાણીની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા, જેતપુર નવનગર નગરપાલિકા તેમજ દેવકી અંબાનગર જૂથ યોજના અને ખોરલધામ એમાં આવી રીતે 4 અલગ અલગ યોજનાઓને પાણી આપવામાં આવે છે. જો વાત કરીએ તો હાલ અત્યારે ડેમમાં કુલ કેટલો જથ્થો MCFT પાણીનો અનામત છે અને આવનારા સમયમાં જો વરસાદ થશે તો શું પરિસ્થિતિ છે? આપણે સિંચાઈનું પાણી આપતા આપણે 31 ઓગસ્ટ સુધી આપણે સિંચાઈ પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખીને વધેલા પાણીને આપણે સિંચાઈ માટે આપીએ છીએ, એ મુજબનું આયોજન કરેલું છે. તો આગામી સમયમાં જો ઓગસ્ટ મહિના બાદ જો વરસાદમાં વિલંબ થાય તો શું પરિસ્થિતિ? આપણે અલગ અલગ બીજી યોજનાઓ છે, જેમ કે સૌની યોજના છે, એના થ્રુ પણ પાણી આવી શકે છે, પરંતુ એ આપણે સિંચાઈમાં આપીએ તો પણ વધે એમ છે, એટલે વરસાદ ખેંચાય તો એ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે. આપનું નામ? મારું નામ MV મોવલિયા, નાયબ કાર્યપાલક ભાદર જેતપુર સિંચાઈ પેટા વિભાગ જેતપુર. અજીતસિંહ ચુડાસમા, વી ઇન્ડિયા ન્યૂઝ, જેતપુર.